તમિલનાડુમાં સ્કૂલ કોલેજોમાં ચોરી કરનાર ગેંગ ઝડપાય છે. ગૂગલ પર સર્ચ કરી સ્કૂલ કોલેજને બનાવતા હતા નિશાન. ક્રાઇમ બ્રાન્ચે 18 ઘરફોડ ચોરીના ગુનાઓ ઉકેલાયા છે. ચોરી કરનાર ગેંગના બે સાગરીતો ઝડપાયા છે. ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. હાલમાં થોડા સમાચાર સામે આવ્યા છે. સુરત ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે, જેમાં કોલેજ અને શાળાઓની શાળા અને કોલેજોને ખાસ ટાર્ગેટ બનાવવામાં આવતો હતો. ગૂગલ દ્વારા સર્ચ કરવામાં આવતું હતું અને તમામ રાજ્યોમાં અલગ અલગ જગ્યાએ આ ગેંગ લૂંટ અને ચોરીને અંજામ આપતો હતો. તમામ કાર્યવાહી કરતા સામે આવ્યું છે કે 18 જેટલા ભેદ ઉકેલાયા છે. ચોરીના, ઘરફોડ ચોરીના પણ ભેદ ઉકેલવામાં આવ્યા છે. ત્યારે ક્રાઇમ બ્રાન્ચે ગેંગમાંથી આ બે લોકોને શોધી કાઢ્યા છે. બાકીના લોકોને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. સુરત શહેરમાં સ્કૂલ તથા કોલેજોની અંદર જે ચોરીઓના બનાવ બનવા પામેલ હતા એમને લઈને મહેરબાન પોલીસ કમિશનર સાહેબે ક્રાઇમ બ્રાન્ચને ખાસ ટાસ્ક આપવામાં આવેલો હતો અને ક્રાઇમ બ્રાન્ચના દરેક પીઆઈ પીએસઆઈ શ્રીઓ આમને ડિટેક્ટ કરવા માટે વર્કઆઉટ કરી રહ્યા હતા. આ દરમિયાન પીએસઆઈ મેડા અને એમની ટીમને એક સ્પષ્ટ અને ચોક્કસ બાતમી મળે છે કે તામિલનાડુ રાજ્યના સેલમ જિલ્લો છે, ત્યાંની એક સેલમ ગેમ છે, એ બહુ પ્રખ્યાત ગેંગ છે અને આ રીતના સ્કૂલ અને કોલેજોને ટાર્ગેટ કરી અને ચોરી કરવા માટે ફેમસ છે અને એ ગેંગના માણસો સુરતમાં આવેલા છે ઘણા સમયથી અને આ રીતે ચોરીને અંજામ આપી રહેલ છે અને આની આ હકીકતને ડેવલપ કરવામાં આવેલ અને આમને લઈ અને એ લોકો ક્યાં રોકાયેલા છે એના વેરબાઉટ તપાસવામાં આવેલા તો ખ્યાલ આવેલો કે આના જે બે આરોપી છે પલની સ્વામી ઉર્ફે અન્નો અને એક પરમ શિવમ ઉર્ફે તંબી આ બે તામિલનાડુના રહેવાસી છે અને સેલમ ગેંગના સભ્યો છે. એ લોકો સુરત શહેરની અંદર હરિદર્શનનો ખાડો છે સિંગણપુરની અંદર ત્યાં એક જગ્યાએ રોકાયેલા છે. તાત્કાલિક ટીમ દ્વારા આ બંનેને પકડી પાડવામાં આવેલ છે. એમની પાસેથી જે ઘરફોડીના સાધનો છે એમાં છે પકડ છે, ટોર્ચ છે, તેમજ અન્ય જે ગણેશિયું છે આવા વગેરે સાધનો, તેમજ આશ્ચર્યની વાત એ છે કે આ લોકો મંકી કેપ તેમજ બીજી કેપ સ્કાર્ફનો ઉપયોગ કરતા હતા રાતની અંદર અને હાથમાં હેન્ડગ્લોવ્સનો પણ ઉપયોગ કરતા હતા. તમામ મળીને 1,22,000 ઉપરનો મુદ્દામાલ એમની પાસેથી કબજે કરવામાં આવ્યો છે. આ લોકોને ક્રાઇમ બ્રાન્ચ લાવી અને ઇન્ટ્રોગેશન કરતા સુરત શહેર તથા આજુબાજુની ટોટલ 18થી ઉપર જે રજિસ્ટર્ડ વાહન ઘરફોડ છે એ ટોટલ 18 ડિટેક્ટ થઈ છે સુરત.